નમસ્કારી માં હું દીપ્તિ બ્રહ્મભટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આગળ વાત કરીએ હિંમતનગરની હિંમતનગરમાં જરીહાબાદમાં સર્વે નંબર એકસો સત્તાવનમાં સિત્યાસી પ્લોટના ત્રેવીસ મકાનની ત્રણ દિશામાં કોટ કરતાં પાણીનો જમાડો હિંમતનગરને અડીને આવેલ જહીરાબાદ પંચાયતમાં સમાવિષ્ટ સર્વે નંબર એકસો સત્તાવન બનાવવામાં આવેલ સિત્યાસી પ્લોટ પૈકી તેવીસ મકાનોની ત્રણ દિશામાં બાજુના સર્વે નંબરના લોકોએ કોટ કરી દેતા અવરજવર માટે એક જ રસ્તો બચ્યો છે તથા ચોમાસાની ઋતુમાં પાણી નિકાલ થતાં બેથી અઢી માસ સુધી પાણી ભરાઈ રહે છે ડીડીઓ સાઇડને સર્વે નંબર એકસો છપ્પનના રિવાઇઝ પ્લાન મુજબ નકશોનો બીજો રસ્તો ખુલ્લો કરી આપવા રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં તંત્ર દ્વારા લેવાતા નથી મુખ્ય માર્ગેથી સર્વે નંબર એકસો છપ્પનમાંથી ત્રણ પૈકી એક જ માર્ગ એકસો સત્તાવનમાં જવાનો માત્ર ખુલ્લો છે જેના કારણે સંકટ સમયમાં કુદરતી આપત્તિ કે જાનહાનિ થાય તો પૂરેપૂરો નુકસાન થવાની સંભાવના છે વરસાદી પાણી ભરાતા હોવાના કારણે અવરજવરવા કરવા માટે ઘણી મુશ્કેલીઓ હાથ ધરવી પડે છે અને ત્યાંના લોકોને શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે જવાબદાર કોણ પાણી વધારે ભરાતા હોવાના કારણે નાના બાળકોનું પણ ભવિષ્ય જોખમમાં છે ઇરફાનભાઈ અબ્દુલ સત્તાર મેં મને જણાવ્યું કે સર્વે નંબર એકસો સત્તાવનમાં બનાવેલ સોર મકાન અને અન્ય પ્લોટને પૂર્વ ઉત્તર દક્ષિણ દિશાના સર્વે નંબરના લોકોએ કોટ કરી દીધા છે સર્વે નંબર એકસો સત્તાવન છપ્પન રિવાઇઝ પ્લાન મુજબ બનેલો ઓગણત્રીસ મકાન તથા રસ્તો ટાઉન પ્લાનિંગ વિભાગે મંજૂર કરેલ છે આ રસ્તો પણ ખુલ્લો કરાવાયો નથી તેમજ સરહદ ભંગ કરવામાં આવી નથી અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસના સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સાહેબની રજૂઆત કરતા નાયબ ડીડીઓ નાયબ અને સાહેબની તપાસ માટે હુકમ કરાયો છે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સૈયદ સોયબ ટીવી હિંમતનગર